अरवली जिला में चालू सीजन में आज मेघरज तालुका में मकाई नो कुल 549 हेक्टर जमीन में शियाळु मकाई नो वावेतर करवामां आव्युं छे। परंतु मेघरज तालुका ना केटलाक विस्तारों में मकाई ना पाक में ईयळ नामनी जीवात वधवाथी पाक ने नुकसान पहोंची रह्युं छे। उपरांत जंगली भूंड अने नीलगाय थी पण पाक ने नुकसान थई रह्युं छे, त्यारे खेडूतो माटे आ बे समस्या हाल एक आफत बनीने आवी छे। ભગવતીપુરા અમારે અત્રે એટલે શિયાળુ મકાઈનું વાવેતર કરેલું છે, એમાં મકાઈમાં ઈયળોનો ત્રાસ બહુ છે, દવાઓ છાંટીને થાકી જવાય છે એટલી ઈયળોનો અંદર ઉપદ્રવ વધારે રહે છે, ને એમાંય કરતાં જો મકાઈ પાકે ત્યારે ભૂંડ અને નીલગાયનું પણ વધારે નુકસાન કરે છે। એટલે સરકારશ્રીને અમારે નિવેદન છે કે નાના ખેડૂતો છે એને તારની વાડનો લાભ મળે, ને સર્વે કરાવીને જે નુકસાન થતું હોય એનું અમને વળતર ચૂકવે એ રીતનું અમારે સરકારશ્રીને અમે નિવેદન કરીએ છીએ। ખેડૂતે પોતાના ખેતરની અંદર શિયાળુ મકાઈનું વાવેતર કર્યું છે, ત્યારે ખાસ કરીને મેઘરજ તાલુકાના ભગવતીપુરા કંપાની અંદર પોતે ખેડૂતે પોતાના ખેતરની અંદર જે શિયાળુ પાકની મકાઈની જે ખેતી કરી છે, જે ખેતીની અંદર મકાઈનો જે પાક છે, મકાઈના પાકની અંદર ઈયળનો ઉપદ્રવ વધવાના કારણે હાલ જે ઊભો પાક છે, ઊભો પાક ઈયળો દ્વારા નષ્ટ થવા જઈ રહ્યો છે। ત્યારે તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે ખેતર છે, ખેતરની અંદર ખેડૂતે પોતાના ખેતરમાં જે મકાઈનો પાક વાવ્યો છે, પરંતુ મકાઈના પાકની અંદર જે ઈયળનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે ઊભા જે છોડ છે મકાઈના, મકાઈના છોડ ધીરે ધીરે નષ્ટ થવા પામ્યા છે। ત્યારે આ બાબતે જે ખેડૂતે પોતે જાતે મહેનત કરી મોઘું બિયારણ લાવીને જ્યારે ખેડૂત વાવેતર કરતો હોય છે, ત્યારે ખાસ કરીને આ પ્રકારનો જે રોગ વધતો હોય છે, જેના કારણે અંતે છેલ્લે ખેડૂતોને કોઈ પણ પ્રકારનું એનો જે ઉત્પાદન જોઈતું હોય એવું જોઈતો પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી। ત્યારે હાલ તો ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે જે આ પ્રકારના અવારનવાર ખેતીની અંદર જે રોગો આવતા હોય છે, જેના કારણે ખેડૂતની અંદર આફત આવતી હોય છે, ત્યારે આ બાબતે સરકાર જાગે અને યોગ્ય એને જે આ પ્રકારે સહાય કરવામાં આવે તો એને લાભ થઈ શકે છે। હિતેન્દ્ર પટેલ, બુલેટિન ઇન્ડિયા, અર્પણ।